બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં આવનાર અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન કચેરી દ્વારા કરવામાં આવી છે અને તંત્ર આગાહીને પહોંચી વળવા માટે સજ્જ છે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દાતામાં અને વડગામમાં નોંધાઈ ચૂક્યો છે દાતામાં આ સિઝનનો અત્યાર સુધીનો વરસાદ પાંચસોને ત્રેવીસ મિલીમીટર નોંધાયો છે જ્યારે વડગામમાં અત્યાર સુધીમાં પાંચસો ને દસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લામાં અન્ય સ્થળોની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં અમીરગઢમાં તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે અને અમીરગઢમાં સિઝનનો કુલ વરસાદ બસો અડત્રીસ મિલીમીટર થઈ ચૂક્યો છે તેવી જ રીતે કાંકરીચમાં આજે ચાર મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ બસો સત્તર મિલીમીટર ડીસામાં આજે અઢાર મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ ત્રણસો ને નેવ્યાસી મિલીમીટર થરાદમાં આજે છ મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ એકસો ને ત્રેવીસ દાતામાં આજે માત્ર એક મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ પાંચસો ને તેર મિલીમીટર નોંધાયો છે દાંતીવાડામાં આજે બાર મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ બસોને બાર મિલીમીટર થાય છે દિયોદોરમાં આજે ચાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો અને સિઝનનો કુલ વરસાદ બસો ને ત્રણ મિલીમીટર નોંધાયો છે ધાનેરામાં આજે બે મિલીમીટર વરસાદ નોંધાયો હતો અને સિઝનનો કુલ વરસાદ બસો ને છોતેર મિલીમીટર નોંધાયો હતો આજે પાલનપુર ખાતે તેતાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ ત્રણસો ને નવ્વાણું મિલીમીટર જેટલો થાય છે આજે ભાભરમાં બે મિલીમીટર અને કુલ બસ્સોને સિત્તેર મિલીમીટર નોંધાયો હતો આજે લાખણીમાં પાંચ મિલીમીટર અને કુલ એકસો ને ચોપન મિલીમીટર વરસાદ નોંધાયો હતો વડગામમાં આજે સોળ મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ પાંચસો ને દસ મિલીમીટર થાય છે આ ઉપરાંત આજે વાવ અને સુઈ ગામમાં નહીવત વરસાદ થયો છે અને આ તાલુકામાં થયેલા કુલ વરસાદની વાત કરીએ તો વાવમાં એકસોને એકત્રીસ મિલીમીટર અને સુઈગમાં સિઝનનો કુલ વરસાદ ને સડત્રીસ મિલીમીટર નોંધાયો છે